સૂંઠ અને પીપરામૂળ ને હળદર ક્યારે ગોરિયા ને ભૂરિયાઓ ખાતા હતા? આજે ફાંકતા થઈ ગયા, એ આપણી ભેગા ઉકાળા પીતા થઈ ગયા. આપણે તો રોજ સવાર પડે આપણા ઘરમાં વરસી તપ ચાલતા હોય તો રાબડી બને કે ના બને, સૂંઠ પીપરામૂળ ની ગોળી બને કે ના બને. હમણાં એક ઠેકાણે સરસ જોક લખ્યો હતો કે આ જૈનો ને સારું, શું ઉપવાસ એક કરે પારણામાં બધા જ લાભ આપે. તમારી બા વરસી તપ કરે સવારે રાબડી થાય થોડીક તમારા ભાગે આવે કે ના આવે, મગ બને તો તમને મળે કે ના મળે, સૂંઠ પીપરામૂળ ની ગોળી આવે કે ના આવે. પુરુષાર્થના ચાર પ્રકાર, ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ. અબ દેખીએ ઇસકા ક્રમ, ક્રમ આજ ધર્મ અર્થ કામ અને મોક્ષ. પહેલો કયો જલ્દી બોલો, પહેલો અને છેલ્લો મોક્ષ. એ બે ની વચ્ચે કોને ગોઠવ્યા? અર્થ અને કામ. અર્થ અને કામ સાંસારિક પુરુષાર્થ કહેવાય, ધર્મ અને મોક્ષ ધાર્મિક પુરુષાર્થ કહેવાય. એકને પહેલો મૂક્યો, એકને છેલ્લો મૂક્યો, એનો મતલબ એ કે જે અર્થ અને કામ ધર્મ અને મોક્ષથી યુક્ત નથી એ અર્થ અને કામ અનર્થને કરનારા છે. તમને મળેલા રૂપિયા એ અર્થ પુરુષાર્થ છે, પણ મળેલા રૂપિયાનો જો સુકૃતની અંદર, સાત ક્ષેત્રની અંદર સદવે જો ના કરો તો તમારા માટે અર્થ અર્થ નથી, અનર્થ છે. ધર્મ અને મોક્ષ બે પોલીસ છે, અર્થ અને કામ બે ચોર છે. તમે જોયું હશે રેમડેસિવિર ને ઇન્જેક્શન ચોરીને ભાગતો હશે અને જો પકડાઈ જશે તો ફોટામાં એ વચ્ચે હશે અને આજુબાજુમાં કોણ હશે? પોલીસ. ક્યારે એવું જોયું? ગુંડા આજુબાજુ ને પોલીસ વચ્ચે એવું જોયું ક્યારે? પોલીસ સાઈડમાં હશે અને ગુંડા વચ્ચે હશે. ધર્મ અને મોક્ષ પોલીસ છે, અર્થ અને કામ ગુંડા છે. જે અર્થ ધર્મના કંટ્રોલમાં નથી, જે કામ ધર્મના કંટ્રોલમાં નથી, કંટ્રોલ એટલે કે નિયંત્રણમાં નથી, એ અર્થ અને કામ દુર્ગતિમાં લઈ ગયા વગર નહીં રે. દિવાળી કલ્પની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ ભગવાન મહાવીર જે 16 પ્રહર દેશના આપી, એ 16 પ્રહર દેશનામાં ઘણા બધા પદાર્થ પીરસ્યા, એમાંનો એક પદાર્થ હતો પુરુષાર્થ. અને ત્યાં લખ્યું અર્થ અને કામ નામના પુરુષાર્થ છે, બાકી અનર્થને કરનારા છે. એથી આગળ લખ્યું અરે ધર્મ પણ સામાન્ય પુરુષાર્થ, મુખ્ય પુરુષાર્થ જો કોઈ હોય તો કયો છે? મોક્ષ પુરુષાર્થ. એક વર્ષી તપ કરી લીધો એટલે આપણને એમ કહો મારો મોક્ષ થઈ જશે, મેં ધર્મ પુરુષાર્થ કરી લીધા. એક સિદ્ધિ તપ, એક માસ કમણ કરી લીધું, આપણે એમ માની લઈએ કે મારો મોક્ષ થઈ જવાનો છે. 24/7 જાત્રા કરી કે 99 કરી કે ઉપધાન કર્યા કે છરી પડદો સંગ કર્યો, આપણે એમ સમજી લઈએ કે આ ધર્મ પુરુષાર્થ છે. ની ના નથી, લેકિન ધર્મ ભી સાધન હૈ, સાધ્ય હોય તો કોણ છે? મોક્ષ. તમે આ ઉપાસનાની અંદર એન્ટ્રી મારી, દાદરા ચડ્યા હતા કે નતા ચડ્યા? કે ઉપરથી આવ્યા, દાદરા ચડીને આવ્યા ને. તમારા ઘરે જાઓ તો તમે દાદરા ચડીને જાઓ કે લિફ્ટમાં જાઓ, વોટ એવર, લિફ્ટ હોય કે દાદરા હોય એ સાધન કહેવાય. તમારું ઘર કે આ ઉપાસના એ સાધ્ય કહેવાય. જહાં જાકે મુજે રુક જાના હૈ વહ સાધ્ય, વહાં જહાં જાના હૈ વહાં જાને મેં જો મીડિયા બનતા હૈ વહ સાધન. ધર્મ સાધન છે, મોક્ષ સાધ્ય છે. અમારા બધો જ ધર્મ કેવો હોવો જોઈએ? મોક્ષને કેન્દ્રમાં રાખીને થવો છે. તો ચાર પુરુષાર્થમાં અર્થ અને કામ નેગેટિવ પુરુષાર્થ છે, ધર્મ અને મોક્ષ પોઝિટિવ પુરુષાર્થ છે. સંસાર ચલાવવા પૂરતું તમે અર્થ અને કામ સુધી જાઓ ત્યાં સુધી બરાબર છે. તમને પૂછું કે આ શરીરમાં ગુમડું થાય, બરાબર, ડોક્ટરે તમને ઓઇન્ટમેન્ટ લખી આપી, તમે બજારમાંથી લઈ આવ્યા, હવે એ પૂછો આ ગુમડા ઉપર ઓઇન્ટમેન્ટ કેટલી લગાડો? પૂરી ખાલી કરતો તો જેટલું જરૂરી હોય. સવારે બ્રશ કરો, હાથમાં ટૂથબ્રશ લીધું, પેસ્ટ તમે લીધી, દંતકાંતિ, કોલગેટ, ફોરહેન્સ જે પણ હોય તે કેટલી કાઢો? બ્રશ ઉપર જેટલી રહે એટલી, કે આખે આખે ઠલવી દો, બ્રશના દાંડા સુધી લઈ જાઓ, ફીણ ફીણ કરી નાખવાનું નહીં. આટલી અક્કલ છે તમારા સંસારમાં તમને કે બ્રશ ઉપર આટલી જ પેસ્ટ લગાડાય, ગુમડા ઉપર જરૂર છે એટલી જ ઓઇન્ટમેન્ટ લગાડાય. સંસારનો કામ પુરુષાર્થ પણ
જેનાથી તમારી વાસના શાંત થાય એટલી જ હોવી જોઈએ. એના કરતા વધારે અતિરેક જ્યારે થાય છે ત્યારે કામ તમને દુર્ગતિમાં લઈ ગયા વગર રહેતું.